બાયાબદર શહેરની જનતાને શુદ્ધ પાણી મળી રહે તે માટે બનાવેલ ફિલ્ટર પ્લાન્ટ નગરપાલિકાના અધિકારીઓ અને એજન્સીના પાપે શોભાના ગાંઠિયા સમાન બાયાબદર શહેરની આશરે પચીસ હજારની વસ્તીની શુદ્ધ અને ફિલ્ટરવાળું પીવાનું પાણી મળી રહે તેવા ઉંદા હેતુથી સરકારશ્રીમાં રજૂઆત કરીને બાયાબદર નગરપાલિકાને મળતી ગ્રાન્ટમાંથી નહીં અને વધારાની ગ્રાંટ જેતી સમયની નગરપાલિકાની બોડીએ સરકારશ્રીમાં રજૂઆત કરતા સરકારશ્રીએ યાવદર નગરપાલિકાને આશરે દોઢ કરોડ રૂપિયા મંજૂર કર્યો સાથે નગરપાલિકાએ ચૌદમાં નાણાં પંચની ગ્રાન્ટમાંથી તોતેર લાખ રૂપિયા સંઘ માટે એમ મળી કુલ રકમ બસો લાખ જેવી માતબર રકમ ખર્ચ કરીને ભાયાવદર શહેરની જનતાનું જન આરોગ્ય સુખાકારી રહે તે હેતુથી ફિલ્ટર પ્લાન્ટ બનાવેલ છે આ ફિલ્ટર પ્લાન્ટનું કામ શ્રી મારુતિ એન્ટરપ્રાઇઝ રાજકોટની એજન્સીને મળેલ હોય ત્યારે આ એજન્સીએ બાયાવદર શહેરની અંદર કરોડો રૂપિયાનું કામ કરેલ હોય ત્યારે આ એજન્સી અને નગરપાલિકાના અધિકારીઓ સાથે સારો સંબંધ હોય અને તેમને ખબર હોય કે નગરપાલિકાની ચાલો વાડીની મુદ્દત પૂર્ણ થવાના આરે છે જેથી આ ફિલ્ટર પ્લાન્ટના કામમાં લાલિયાવાડી કરીને કામ પૂર્ણ કરેલ છે ટેન્ડરના નિયમ મુજબમાં ફિલ્ટર પ્લાન્ટ ત્રણ વર્ષ સુધી ફિલ્ટરવાળું શુદ્ધ પાણી શહેરની જનતાને પૂરું પાડવાની જવાબદારી આ એજન્સીની થાય છે આ ફિલ્ટર પ્લાન્ટ ત્રણ એમ નો છે એટલે કે શહેરની વસ્તી ત્રીસ હજારની થાય ત્યાં સુધી ફિલ્ટર થઈ શકે તેવો ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં આજે ભયાવદર શહેરની જનતાને ફિલ્ટર વગરનું અશુદ્ધ પાણી પીવાની ફરજ પડે છે ત્યારે આ બાબતે વારંવાર નગરપાલિકાના અધિકારીઓ તેમજ કમિશનર શ્રી તેમજ મુખ્યમંત્રી શ્રીને પણ લેખિત ફરિયાદ કરેલ હોવા છતાં આજ દિવસ સુધી આ એજન્સી કે નગરપાલિકાના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવેલ નથી અને હાલ આજની તારીખે ફિલ્ટર પ્લાન્ટ ઉપર જે મોટરો તેમજ અમુક મશીનરીઓ બંધ હાલતમાં છે ફિલ્ટર પ્લાન્ટ ઉપર એક પણ વધારાની મોટર ન હોવાથી આ ચોમાસાના સમયમાં કોઈ પણ મોટરનો ફોલ્ટ આવશે ત્યારે શહેરની જનતા પીવાના પાણી વગર રહેવાનો વારો આવશે તેવી હાલત છે

આશરે પચીસ હજારની વસ્તીને પીવાનું પાણી પૂરું પાડતા મોજ ડેમમાં ફિલ્ટરવાળું પાણી નહોતું આવતું જ્યારે આવતું પાણી ત્યારે ખુલ્લી કેનાલમાંથી ડાયરેક્ટ પાણી ભાયાવદર શહેરની જનતાને પીવાનું આપવામાં આવતું હતું ત્યારે ભાયાવદર નગરપાલિકાની અમારી બોડીએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી અને ભાયાવદર શહેરની જનતાનું જન આરોગ્ય સુખાકારી રહે તે માટે ભાયાવદરને મળતી ગ્રાન્ટમાંથી નહીં પણ વધારાની ગ્રાન્ટ રાજ્ય સરકારે ફાળવી અને ભાયાવદર નગરપાલિકાને ફિલ્ટર દોઢ કરોડ રૂપિયાના ખર્ચે ફિલ્ટર મંજૂર કરેલું છે ત્યારે આ કામ રાજકોટની મારુતિ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને આપવામાં આવેલું પણ આ મારુતિ એજન્સી મારુતિ એન્ટરપ્રાઇઝવાળા એજન્સીના લોકો સરકારના અધિકારીઓ અને નગરપાલિકાના અધિકારીઓ સાથે મિલી ભગત કરી અને શહેરની જનતાને એના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે અનેક વાર વારંવાર આ એજન્સીને રજૂઆત કરવા છતાં ભાયાવદર શહેરની જનતાને આજે આ ફિલ્ટર પ્લાન કર્યું છે આશરે બે વર્ષ થયા છે બે વર્ષથી અમે અનેક વાર વારંવાર રજૂઆત કરી એમ છતાં ત્રણ વર્ષની એની ગેરંટી પીરિયડ હોય તો પણ આ એજન્સીના માણસો કોઈ જવાબ આપતા નથી કે નથી ભાયાવદરમાં અત્યારે હાલ વહીવટી શાસન હોય અધિકારીનું શાસન હોય કોઈ અધિકારી નગરપાલિકાના ચીફ ઓફિસર કે વહીવટી અધિકારી કોઈ એજન્સીને કંઈ કહેતા નથી અને ભાયાવદર શહેરની જનતા અત્યારે દોરું એકદમ ને ગંદુ પાણી પીવાનો મારો આવ્યો છે એજન્સીના પાપે એટલે ભાયાવદર શહેરની જનતાને જો આ ફિલ્ટર પ્લાન્ટ ત્રણ એમએલડીનો ફિલ્ટર પ્લાન્ટ છે ભાયાવદર નગરપાલિકાના અમારી બોડીએ સરકાર પાસે રજૂઆત કરી હતી ત્યારે ભાયાવદરના સર વસ્તી પ્રમાણે સરકારના ચોપડા પ્રમાણે ઓગણીસ હજાર ની વસ્તી હોય હાલ ત્રણ એમએલડીનો ફિલ્ટર પ્લાન્ટ છે ત્રણ એમએલડી એટલે ત્રીસ હજારની વસ્તી ભાયાવદરને થાય ત્યાં સુધી આમાં ફિલ્ટર થઈ શકે તેવી આસાનીથી ફિલ્ટર મારું પાણી શહેરની જનતાને મળી રહે તેવો મોટો આ પ્લાન હોય તેમ છતાં આજે આ કોન્ટ્રાક્ટરના પાપે આજે આ ભાયાવદર શહેરની જનતા ગંદુ અને ડોરું પાણી પીવાનો વારો આવ્યો છે આવનારા સમયની અંદર જો અધિકારી કે આ અધિકારીઓ કે ઉચ્ચ અધિકારીઓ અનેક અમે રજૂઆત કરેલી છે તેમ છતાં હવે કાંઈ નહીં કરે તો ગાંધી ચિંધિયા રહે આ બાબતે અમારે